બનાસકાંઠાનો કેવો ગામ કે જ્યાં લોકો છેલ્લા 4 વર્ષથી સરકારી બસ આવવાની રાહ જોઈ રહ્યા છે. રેલવે ઓવરબ્રિજના વાકે બંધ થયેલી બસ સેવા ઓવરબ્રિજ બનવા છતાં ફરી ચાલુ નથી થઈ. આ છે બનાસકાંઠાના વડગામમાં આવેલું મજાદાર ગામ. આ ગામની વસ્તી 10,000 થી પણ વધુ છે, તેમ છતાં છેલ્લા 4 વર્ષથી આ ગામમાં સરકારી બસ પહોંચી નથી. આ ગામમાંથી ઓવરબ્રિજ નીકળતા ગામના બે ભાગ પડી ગયા, તો ઓવરબ્રિજના કારણે એસટી બસ પણ આવતી બંધ થઈ ગઈ. ઓવરબ્રિજનું કામ તો પતી ગયું, પરંતુ એસટી બસ હવે ગામમાં આવી નથી રહી, જેના કારણે ગામ લોકોને બસ પકડવા માટે 2-3 કિલોમીટર ચાલીને હાઈવે પર પહોંચવું પડે છે, પછી જ બસ કે ખાનગી વાહન મળે છે. હાલમાં એસટી સેવા બંધ છે, બ્રિજનું કામ થાય છે ત્યારથી હાલ સુધી આશરે 4-5 વર્ષથી સેવા બંધ છે. માટે ગામ લોકોના નજીકના શહેરમાં અને બીજા સ્થળોએ જવા માટે અને વિદ્યાર્થી મિત્રોને ભણવા જવા માટે ઘણી બધી પરેશાનીનો સામનો કરવો પડે છે. ગામમાંથી હાઈવે સુધી ચાલતા જવું પડે અથવા તો બીજા સાધન દ્વારા ગમે તે રીતે જવું પડે છે. ત્યાંથી પછી બીજી સેવા મળે એવી રીતે મતલબ કે લોકો જાય છે. બસ ગામમાં ન આવતી હોવાથી વિદ્યાર્થીઓને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. આ ગામના મોટાભાગના વિદ્યાર્થીઓ બાજુના શહેર બનાસકાંઠા અને સિદ્ધપુર ભણવા માટે જાય છે, ત્યારે બસના અભાવે આ બાળકોને વહેલી સવારે કડકડતી ઠંડીમાં હાઈવે સુધી જવા માટે મજબૂર બનવું પડે છે. અહીંયા કમસેકમ 5 વર્ષથી બસની અગવડતા પડે છે, બસ આવતી નથી. અમારે અહીંયા જવા આવવાનું ભાડામાં ખૂબ જ ખર્ચા થાય છે. અહીંયાથી હેડતા પણ અમુક બસ ના મળે સાધન તો અમારે હેડતા જવું પડે છે અને ખૂબ જ અગવડતા પડે છે. સરકારશ્રીને વિનંતી છે કે અહીંયા બસ લાવવા વિનંતી. મારું સરકારશ્રીને એટલું જ કહેવું છે કે આ ગામમાં બસ ચાલુ કરાવો. છેલ્લા 4-5 વર્ષથી આ ગામમાં બસ ચાલુ નથી, તેથી અમારે સમય વેડફાય છે અને અમે સમયસર કોલેજ સુધી પહોંચી શકતા નથી અને અમારે કોલેજ જવામાં ખાસું મોડું થાય છે અને અમારે ભાડું ખર્ચીને જવું પડશે, એટલે અમારી વિનંતી છે કે આ ગામમાં બસ ચાલુ કરો. મજાદર ગામના લોકો છેલ્લા 4 વર્ષથી એસટી બસની રાહ જોઈ રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા હજુ વાયદા થઈ રહ્યા છે કે ઓવરબ્રિજ હોવાથી ગામનો સર્વે કરીને બસ ફાળવાશે. હાલમાં તમે જણાવ્યું એ મુજબ ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયેલ છે, જેથી અમે સર્વે કરી અને ગામની જરૂરિયાત મુજબ અને એમની યારે ચર્ચા કરી અને ત્યારબાદ અમે એસટી સુવિધા પૂરી પાડીશું, જે માટે સર્વે કરવો જરૂરી છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓના આંટાફેરા વધી જતા હોય છે અને જેવી ચૂંટણી પૂરી થાય કે નેતાઓ ગાયબ થઈ જાય છે, ત્યારે હાલ તો મજાદરના લોકો એક જ રાહ જોઈને બેઠા છે કે વહેલી તકે એમના ગામને એસટી બસની સુવિધા પૂરી પાડવા આવે. અલ્કેશ રાવ, Z24 કલાક, બનાસકાંઠા.